કે આપણું વ્યક્તિત્વ પણ એસિડિક છે. હા હા, ને ઘણાને ને ઈર્ષા તો ભરી છે એની અંદર, તો ઈર્ષાને દૂર કેમ કરવાની? જો ઈર્ષા માણસને જ્યારે આવે તો કોની સાથે આવે? ઈર્ષા હંમેશા કોઈને, કોઈ એવી વાત હોય, એની વિશેષતા હોય, તો એ વિશેષતાને જોઈને જ્યારે એ સહન ન કરી શકે તો એને ઈર્ષા આવે. અને ઈર્ષા આવશે તો એ શું કરશે? ઉલટું સીધું બોલશે, તાકે લોકો જે એના પ્રભાવમાં છે એનો પ્રભાવ ઓછો થાય એમ કરીને કંઈ ના કંઈ એના માટે બોલશે. હે ને, માની લો કે કોઈને અગર મારા માટે ઈર્ષા આવી તો મારે ચિંતા કરવાની જરૂરત નથી એમાં, કારણ કે મારી પાસે જે કંઈક છે એ જે મેં પ્રાપ્ત કર્યું છે મારા કર્મોથી પ્રાપ્ત કર્યું છે. કોઈને કહેવાથી તો પ્રાપ્ત કર્યું નથી, તો જે ભાગ્ય મેં મારા કર્મથી પ્રાપ્ત કર્યું છે એટલે મારે ચિંતા કરવાની જરૂરત નથી. આ તો બેન એક આસ્પેક્ટ, હવે વાત તો આખી જે કરે છે, હા હવે જે કરે છે એને પણ એ સમજવાનું છે કે જે ભાગ્ય એને પ્રાપ્ત કર્યું છે એના પોતાના કર્મોથી પ્રાપ્ત કર્યું છે. હું ઈર્ષા કરીને શું કરીશ? બરોબર, ઈર્ષા કરીને હું મારું ખાતું નેગેટિવ બનાવું છું અને એનું ભાગ્ય મટાડી નથી શકતી તો મારી જલન પ્રક્રિયા વધી જશે, તો હું દુખી થઈશ. એ તો દુખી થવાનું નથી કે આપણે ડબલ એવું કર્મ કરીએ. ઈર્ષા વ્યક્તિ વ્યક્તિ શું કરે કે એના અવગુણોને શોધે છે. હું તમારી ઈર્ષા, હું તમારી ભૂલો શોધીશ, બેને આ ખોટું બોલ્યા એમ કે, ફોર એક્ઝામ્પલ, હે ને. પરંતુ એના કરતા હું એ જોઉં કે બેન સારું શું બોલ્યા, બરાબર હે ને, એમને આ એક્ઝામ્પલ આપ્યું, કેવી રીતે સારું આપ્યું, ભલે હું એને કંઈ ચેન્જ કરીને ક્યાંક યુઝ કરું, કારણ કે તમારું રેફરન્સ આપીને યુઝ કર્યું, ઉષા બેને આવું કીધું હતું, તો મારી વેલ્યુ વધે, વધી જાય ડેફિનેટલી. એટલે દરેકમાં એ જોવાનું છે કે ઈર્ષા વખતે તમે છે ને અવગુણને શોધો છો, એના કરતા એ વ્યક્તિના ગુણને શોધો, તો પ્રભાવ ઉલટાનો વધશે. વધશે, હા. અથવા તો જેમ કે હવે મેનેજમેન્ટમાં એવું આવે કે ભાઈ સ્કિલ્સ છે, કોઈની પાસે કંઈક આર્ટ છે, કંઈક સ્કિલ છે, તો એ સ્કિલ તમે પણ લાવો. નાની ભૂલો તો ગ્લોબલાઇઝ કરી, અને કંપનીઓના જે ઓડિટરો છે, આ કહે કે ભાઈ અપોઝિશન સ્ટ્રોંગ જોઈએ, એ ત્યાં ભૂલ કાઢવાનું બરોબર છે, કારણ કે બી એને લોકોને સામે પ્રૂવ કરવાનું છે ને, એનું તો કામ જ એ છે. પરંતુ હું તો એમ કહીશ અપોઝિશન એ પણ શું કરવું જોઈએ. પોલિટિક્સની વાત કરીએ આપણે, એઝ અ સાયકોલોજિસ્ટ, પોલિટિક્સ એ અપોઝિશન એ પણ જોયું જોઈએ કે એનામાં સારું શું છે, એટલે કે નહીં કોઈને, બિલકુલ, પરંતુ આ કોઈ પણ જે બી પાર્ટી છે કે આ વ્યક્તિ આગળ કેમ આવ્યો, ફોર એક્ઝામ્પલ એ ઓનેસ્ટ છે, એ હાર્ડવર્કિંગ છે, એવું કંઈ પણ હે ને, કે બી પોતે નિર્ણય લેતા અચકાતો નથી અને વસ્તુને હું મારામાં લાવું તો તમે પણ આગળ વધશો. તો એ એ દ્રષ્ટિએ બંને જોવાનું કે ભાઈ અપોઝિશનને સ્ટ્રોંગ બનાવવાનું છે, કારણ કે લોકોમાં એમને જાગૃતિ લાવવાની છે, પણ મારામાં એ સ્કિલ્સ પણ આવે. ખૂબ ખૂબ ધન્યવાદ હરીશભાઈ, ઉષાબેન, તમે આવ્યા અને અમને આ વસ્તુ બતાવી. આવતી કડીમાં ફરીથી મળશું, ત્યાં સુધી રજા લઈશ. ઓમ શાંતિ. તન મનની તંદુરસ્તીમાં ત્યારે તો આવે સામંજસ્ય, સામંજસ્ય યોગનું રહસ્ય.